જામનગરમાં પંચવટી વિસ્તારમાં એક રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો હતો બાઇક સવારોને બચાવવા છતાં રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી છે અકસ્માતમાં રિક્ષા ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી જામનગરના વતની તથા બીએસએફમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા વિનુ ગોપીનાથનનું ચાલુ ફરજે જમ્મુમાં હાર્ટ એટેકથી અવસાન થયા પછી તેમના પાર્થિવ દેહને તેમના ઘરે જામનગર લાવવામાં આવ્યો હતો ગોવા શિપયાર્ડના ચેરમેન હસમુખભાઈ હિંડોચા મેયર વિનોદભાઈ ખીમસુરિયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગતરા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશી દંડક કેતનભાઈ નાખવા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા વગેરે આગેવાનોએ સદગત જવાનના અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી વિનુ ગોપીનાથનુખુ સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું આખરે ભારે હૈયે અને ભીની આંખે લશ્કરી માન સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી ખંભાળિયામાં આજે ઘણા સમય પછી વરસાદ પડતા વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું ખંભાળિયામાં ધીમી ધારે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની માહિતી છે ગ્રામ્ય પંથકમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાયેલ શ્રાવણી લોકમેળાનો આજે છેલ્લો દિવસ હતો પરંતુ તંત્રએ વધુ ત્રણ દિવસની મંજૂરી આપતા હવે રવિવાર સુધી મેળો ચાલશે ઉલ્લેખનીય છે કે રાઇટ્સના ફિટનેસ સર્ટિફિકેટના વિલંબનને કારણે મેળો નિયત સમયે આરંભ થયો ન હતો એટલે મેળો વધુ ત્રણ દિવસ લંબાવવામાં આવતા મેળાના વેપારીઓ તથા નગરજનોમાં આનંદની લહેર છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો